महाराष्ट्र माटे सारा समाचार छे। अहीं कोरोनानो नवो वेरिएंट ओमिक्रोन थी संक्रमित 54 लोकोमांथी 31 दर्दीओने हॉस्पिटलमांथी रजा આપવામાં આવી છે। અમેરિકામાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટથી પ્રથમ મોત નોંધાયું છે। આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ આ મોત ટેક્સાસમાં નોંધાયું છે। આ વ્યક્તિએ કોરોનાની વેક્સિન લીધી ન હતી અને તેને અગાઉ કોરોના થઈ ગયો હતો। અમેરિકામાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા બીજા વેરિયન્ટ કરતાં વધારે છે। સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ યુએસમાં કોરોનાના 73.2% કેસ ઓમિક્રોન સંક્રમિતના છે। અહીંના નોર્થ વેસ્ટ, દક્ષિણ અને મિડ વેસ્ટના કેટલાક વિસ્તારોમાં આ આંકડો 90% ઉપર પહોંચી ગયો છે। જ્યારે વ્હાઇટ હાઉસમાં સંપૂર્ણ વેક્સિનેટેડ અને બુસ્ટર ડોઝ લઈ લીધેલા સ્ટાફના સભ્ય પણ કોરોના પોઝિટિવ મળ્યા છે। આ વ્યક્તિ 3 દિવસ પહેલાં બાઇડનની આસપાસ લગભગ 30 મિનિટ સુધી રહી હતી। જોકે બાઇડનનો રિપોર્ટ અત્યાર સુધી નેગેટિવ આવ્યો છે। ઓમિક્રોનને કારણે યુએસમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે। એને ધ્યાનમાં રાખીને વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધો વધારવામાં આવી રહ્યા છે। જોકે રાષ્ટ્રપતિ જો બાઇડન હાલમાં લોકડાઉન લાદવાની તૈયારીમાં નથી। મહારાષ્ટ્ર માટે એક સારા સમાચાર છે। અહીં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનથી સંક્રમિત 54 લોકોમાંથી 31 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે। આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે રાહત આપતી વાત એ પણ છે કે ઓમિક્રોનનો નવો એક પણ દર્દી મળ્યો નથી। મુંબઈ ઓમિક્રોનથી સૌથી વધુ અસરગ્રસ્ત છે, જેમાં 22 કેસ નોંધાયા છે। આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર 1 ડિસેમ્બરથી રાજ્યના એરપોર્ટ ઉપર 1,36,400 મુસાફરો વિદેશથી આવ્યા છે, જેમાંથી 20,105 જોખમ ધરાવતા દેશોથી આવ્યા છે।